ओके हे गाइस, वेलकम टू अनदर व्लॉग। मारा गुजराती भाइयों ने जय श्री कृष्ण जय श्री राम बधाई ने, अने हिंदी लोग के लिए भाई कैसे हो। मैं गुजराती ने तो भाई कहीं पूछू ना पड़े भाई, एकदम मस्त है जो है। तो आज हम निकल चुके हैं जामनगर में भाई, बस ऐसे ही एक व्लॉग शूट करने के लिए। और अभी अरे ट्रैक्टर, भाई अपनी पास एवी है कि सुपर बाइक नहीं के जेना थी शू कहवाय के हम भाई रिएक्शन शूट थाय ने एवो अवाज करे। तो आना थी अत्यारे आपणे काम चलावी लईए, तमारा बधानो सपोर्ट मळवो जरूरी छे। अने आगळ जईए जई अहींथी थोड़ा काम जशू, पछी एनाथी पण आगळ जशू। भाई आई नीड 10R गाइस, 10R आई नीड 10R बिकॉज भाई 10R तो 10R है ना भाई। भाई 10R એટલે ભાઈ તમે સમજાણે હોય ઘણા, સુપર બાઇક છે કાવાસાકીનું। બાકી જે બાઇક રાઇડર છે એને તો ઓલમોસ્ટ ખબર પડી ગઈ હશે કે 10R નો મતલબ શું થાય। ભાઈ ZX 10R કાવાસાકીની બાઇક છે, ઓલમોસ્ટ 20 લાખની આજુબાજુની આવે છે। અને આપણે આજે થોડુંક વાતાવરણ મસ્ત છે, વરસાદ તડકો નથી એટલે। અને બીજી વાત કે હજી આના પછી થોડાક મોડા આપણે નીકળ્યા હોત તો વધારે સારું હોત। અત્યારે આપણે ઓલમોસ્ટ એમ્યુઝમેન્ટ પાર્ક પાસે પહોંચ્યા છીએ, સામે તમે આ જોઈ શકો છો એમ્યુઝમેન્ટ પાર્ક છે। અને રાતના તમે અહીંયાનો નજારો જોવો ભાઈ, આ આખી પટરીથી લઈ સામે જો અત્યારે જ આવી ગયા ભાઈ, અત્યારે જ જો બાપા, જો બાપા બધા અહીંયા બેઠા હોય મોટી ઉંમરના, બધા વાતું કરતા હોય તમે જોઈ શકો છો ભાઈ। આ મોજા મારું ગુજરાત, મારું રંગીલું જામનગર, ઓ ભાઈ રંગીલું રાજકોટ ને ભાઈ, જામનગર મારું ભાઈ, નગરી કહેવાય ને ભાઈ નગરી, જેમ દ્વારિકા નગરી છે એમ જામનગર પણ એક નગરી જ છે। અને બસ જઈએ છીએ જામનગરનું સફર જોઈએ। નેક્સ્ટ હજી પણ એવા બ્લોગ આવશે જેમાં જામનગરની કોઈ એવી સારી મતલબ કે તળાવની પાર છે, જો એક તળાવની પારનો પણ બ્લોગ આપણે ક્યારેક શૂટ કરશું, મોટો બ્લોગ, એક ચક્કર લગાવશું બાઇકથી જેટલી લાગે એટલી। બાકી તો રાઈડ સેફ, આપણી આવી ગઈ છે કાનો માલધારી હોટેલ, કાનો માલધારી હોટેલ તમે જોઈ શકો છો। એકડીમાં શેડ બિઠા લે તેરે જેસી સુંદરા, ને ભાઈ આ ગીત એવું ઉપડ્યું છે ને હમણાં બૂમ બમ કરી નાખ્યું ભાઈ આ ગીતે। ગૌ માતા બીચ સડક પે, આ છે જામનગરની ખોડિયાર કોલોની। અને આગળ આવશે ક્રિસ્ટલ મોલ, જ્યાં આપણે શોપિંગ કરવા જઈએ, તમે વ્લોગમાં જોયું હશે ઘણી વખત ક્રિસ્ટલ મોલ, ક્રિસ્ટલ મોલ તમે કરતા હો ને ભાઈ। યે લો ભાઈ, યે ઓમ ફોક, યે દેખો રેડ વાલી રિલાયન્સ ડિજિટલ ટ્રેન્ડ્સ કા યે લોગો હૈ ના, યહાં પે ઉપર સિનેમા હૈ એન્ડ નીચે ક્લોથિસ કા હૈ, સબ કપડે ભાઈ ખરીદો બૂમ બામ। ઉપર લગે હૈ કેમેરાઝ જો કે હમે હમારા મુંહ નહીં દેખ પાએંગે, વો હમને એસે ઇસ તરહ સે હેલમેટ લગાયા ના ભાઈ, ઉપર વો બ્લેક બ્લેક કવર આયા ના વો ભી લગા દિયા એન્ડ સબ કુછ લગા દિયા। બાકી તો દેખી સકતે હો ભાઈ, મોટો વ્લોગ કરવાની મજા છે ને સિટીમાં છે, અને ખરેખર કરી પણ જો એમાં શું છે, ઘણા બધા તમે ભાઈ ઘણા બધા સારા મોટો વ્લોગ્સ જોયા હશે, જે દહેરાદૂન ઉત્તરાખંડના બધા વ્લોગર છે એ બધા શૂટ મૂકે છે, કોલેજ ગર્લ રિએક્શન અને ગર્લ રિએક્શન ને ઓલી ભાઈ છોકરીઓના રિએક્શન શૂટ કરે છે। તો હું એવું ના કરી શકું કે એવું કંઈ નથી, પણ આપણે ભાઈ કોઈને ત્યાં શું છે, ત્યાંનું કલ્ચર અલગ છે કે ત્યાં ભાઈ તમે કેમેરામાં કદાચ આવી જાઓ તો કંઈ પણ બોલે નહીં, કે સામેનું રિએક્શન એવું હોય કે અરે કંઈ વાંધો નહીં કેમેરા। આપણે અહીંયા ભાઈ કોકની બેન દીકરી કોક ગમે કોઈ એનું રિએક્શન શૂટ કરીએ
પછી ભાઈ પ્રોબ્લેમ, કેમ કે અહીંયાનું કલ્ચર એવું છે નહીં, અહીંયા બધાને પ્રોબ્લેમ થતી હોય કેમેરામાં આવી જાય તો પણ. અને બીજી એક વાત કે મેં મારા મમ્મીને વ્લોગમાં લીધા, એમાં પણ ઘણાને પ્રોબ્લેમ થઈ છે. એટલે કંઈ વાંધો નહીં, મને કોલ આવી ગયા છે એક બે અને એમાં ઘણાને પ્રોબ્લેમ થઈ, એટલા માટે મમ્મીને હું વ્લોગમાં લેતો નથી. અને જો ભાઈ આવું છે, હવે તમે કહો યાર કેમ મારે અહીંયા રિએક્શન શૂટ કેવી રીતના કરવું ભાઈ, આપણા ઘરનાને જ લેવામાં ભાઈ પ્રોબ્લેમ થાય છે, આપણાને જ આપણાને જ ફોન આવ્યો. તો હવે બીજા બહારના તો કેવી રીતના, મારે કેવી રીતના યાર કરવું બધું, એટલે થોડુંક લોચાવાળું છે. સમજ ગઈ ગાઈસ, મેં ક્યાં કહેના ચાહતા હું યાર, સમજ જા. ફિર ભી એઝ એમ શૂટ કરેંગે. અત્યારે આપણે કયો રસ્તો લીધો, સરુ સેક્શન રોડ છે. ઓકે, સરુ સેક્શન રોડ છે જ્યાંથી આપણે એક, હજી આપણે થોડાક વહેલા નહીં યાર, આજ થોડાક વહેલા લાગે છે. અરે ઓય સાંડ ભાઈ, ભાઈ ભાઈ બ્રેક લગ ગઈ સહી. અરે ભાઈ પોલો ભાઈ, WB ભાઈ, મતલબ આસાની સે બ્રેક લગ ગઈ, નહીં તો અભી ખતમ. હા એસે જા રહે, ફિર યહાં સે નિકલેંગે. ઠીક હૈ, થોડી તો ભગાણી જોઈએ ભાઈ, ગાડી થોડી તો ભગાણી જોઈએ. ક્યારે ટીટી કોણ કરાવી છે ભાઈ? સરુ સેક્શન રોડ છે, હજી પૂરો નથી. આ રસ્તો સીધો નીકળશે આપણે પટેલ કોલોની, અને ત્યાંથી આપણે પાછા રિટર્ન થઈને બીજા રસ્તેથી આવશું. આમાં સાયલેન્સર ચેન્જ કરવાની જરૂર છે, પણ ભાઈ સાયલેન્સર ચેન્જ કરવાથી ચાલાન કટ સકતા હૈ, કભી ભી દેના પડ સકતા હૈ પૈસે ભાઈ. બાકી સબ કુછ હૈ લેકિન ચાલાન તો કટી સકતા હૈ વૈસે ભી. કે હમ ઓકે, તો અહીંયાથી આગળથી પટેલ કોલોની ચાલુ થાય છે. આપણે અહીંયાથી રાઈટ લેવાનું છે. આ ભાઈ પણ રાઈટ લે છે, બચી જ ગયા નગર ભાઈને હમણાં દે આપણે ગાડી. આ છે પટેલ કોલોની, ધીસ ઇઝ ધ પટેલ કોલોની ગાઈઝ. ફોન બજ રહા હૈ, રિંગ રિંગ બજ રહા હૈ. એક મિનિટ યહાં પે રોકતે હૈ, ફિર રવિન્દ્ર. યસ બ્રો, બસ એસે હી વ્લોગ શૂટ કર રહા હું. કહાં પે? કઈ ડિલક્સ? ઓ ભાઈ હું તો અત્યારે આવી ગયો પટેલ કોલોનીમાં. અરે આમ ગયો તો ચક્કર મારવા માટે, હાલ આવું જ છું હમણાં યાજ પાછો ચક્કર મારે. હા ચલો ભાઈ, એક ફ્રેન્ડ આ ચુકા હૈ, ફિર સે હમ ગેડી માર કે જા રહે હૈ ઘર પે. સ્ટેન્ડ તો લગ ગયા ના અચ્છો સે. ગીડીમાં શેડ બિઠાલા ભાઈ, એ ગીત ભાઈ ઘુસ ગયા જબ સે
ये जो आया है ना बिग बॉस में एलविस यादव, यहाँ से हमें राइट लेना है। जब से ये आया है ना भाई, ये बंदे के ऊपर इतने सारे रील्स बन चुके हैं जिसका भाई ये एक गेड़ी मसेड बिठा ले तेरे जैसी सुंदर आने मेरे जैक्स पेरो, ये भाई दिमाग में घुस गया भाई। और क्या लगता है गाइस आप लोगों को कि बिग बॉस में कौन विनर बनेगा? मतलब फुकरा इंसान तो बनने तो दो ही में से एक ही है, या तो फुकरा इंसान यानी कि अभिषेक, और या तो भाई हमारा एलविस भाई। क्या लगता है कमेंट करके बताओ, एलविस यादव जीतना चाहिए या फुकरा इंसान? फास्ट कमेंट गाइस, फास्ट कमेंट। अरे भाई किसने टपा दी गाड़ी भाई, भाई ऐसे धप कर से टपा दी भाई। इसको एक गड़ी में अंकल जी देख रहे हैं कि ये का कर रहा है। हम जो भी कर रहे हैं अंकल जी सही कर रहे हैं, आप टेंशन मत लो भाई। कैमरा लगाया है ताकि हम अगर हमारी गाड़ी कहीं पे ठूके मतलब तो पुलिस वालों को दिखाना पड़ता है ना भाई कि किसकी भाई गलती किसकी थी, मेरी या सामने वाले की। अब जिसकी भी हो दिखाना तो पड़ता है ना ब्रो। अभी तक भाई ऐसा यहाँ पे सिस्टम ही नहीं है, मतलब समझ रहे हो, ऐसा सिस्टम यहाँ पे है ही नहीं जामनगर में। कोई लोग गोप्रो लगा के ऐसे रिएक्शन शूट करने जाए या ऐसा, भाई सब अपने अपने काम में लगे हुए, कोई ऑफिस जा रहा है, कोई कॉलेज जा रहा है, कोई एंजॉय करने जा रहा है, बस ऐसे ही बाइक राइडर्स हैं। लेकिन मुझे तो नहीं दिखे, एक दो दिखे थे वो भी भाई सटाक से निकल गए पास में से भाई। लेकिन जामनगर में भी जल्दी एक ग्रुप बन रहा है बाइक राइडर का, देखते हैं अब क्या होता है। वैसे मुझे ज्वाइन तो हो गया हूँ मैं उस वाले में अभी, ज्वाइन तो हो गया हूँ, लेकिन देखते हैं भाई कि क्या होता है। बंदे ने भाई मैसेज किया था और बोल रहे थे कि ग्रुप हमारा है ऑलरेडी, आप आ जाओ कहीं पे घूमने। तो मैंने तो जो भी था सच बता दिया कि भाई देखो मैं अगर यहाँ से दूर की ट्रिप होगी 3-4 दिन की तो मैं नहीं आ पाऊँगा, आसपास में होगी यहाँ। फिर उसने भाई उस भैया ने बोला कि यहाँ से राजकोट के हाँ तो चलेंगे भाई सुबह शाम को वापस आ जाएंगे, कोई दिक्कत नहीं, फिर तो आएंगे ना। सही है भाई, घूमेंगे, नए दोस्त बनाएंगे नए राइडर्स के साथ, ये भी ठीक है। ये फिर से वो रास्ता आ गया जो हमने चुना था, मतलब चुना मतलब हम यहाँ से गए थे, फिर से वही रास्ता। अब हमारे घर के पास में ही एक डिलक्स है, जो आपको पता ही होगा भाई गुजरात में सबसे ज़्यादा क्या चीज़ खाई जाती है, वो है मावा थाकी। एंड वहाँ पे एक फ्रेंड आया है तो वहाँ पे चलते हैं। अरे भाई भाई का ही हॉर्न बजा रहा है भाई, केड़ी में के भाई क्या है, क्या सीन बनता है वो भी देखते हैं। हमें रोक दिया है पुलिस वाले ने कि रुक जा, तो रुक जाते हैं भाई कोई दिक्कत नहीं। हाँ एम्बुलेंस ने तो भाई रस्तो आपो जो 100% सर, 100% सर जी, सर तुम्हारी बात साची है। अरे 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 भाई भाई क्या ही ब्रेकिंग सिस्टम है R15 V3 की भाई, ये बाइक भी ना किसी के सपने होते हैं। मैं अभी मेरे पास ये बाइक नहीं होती तो भाई मुझे ये लगता कि भाई एक यार ऐसी एक बाइक होती मेरे पास। अब ये आ चुकी है, अब मुझे लग रहा है भाई शायद मेरे पास वो ज़्यादा आवाज़ करने वाली कावासाकी होती, वो आ जाएगी ना, फिर वो थोड़ा दिन घुमाएगा, फिर क्या होगा, फिर लालच। भाई लालच बुरी भला चीज़ है, फिर से बोलेगा भाई ये नहीं कावासाकी ZX10R चाहिए भाई तबाही वाली, वो आ जाएगी, फिर बोलेगा भाई वो डुकाटी चाहिए, डुकाटी आ जाए, फिर कावासाकी A2 चाहिए। भाई कभी भी आदमी है ना आदमी, उसकी इच्छाएँ ना कभी भी ख़त्म ही नहीं होती, आपके पास कितना पैसा क्यों ना हो।
आपके पास अगर मर्सिडीज होगा तो आप सोचोगे भाई मेरे पास, मेरे को लेम्बोर्गिनी क्यों नहीं, तो फिर लेम्बोर्गिनी के बारे में सोचेगा भाई कि लेम्बोर्गिनी आ जाएगी, फिर बोलेगा हवाई जहाज नहीं है। भाई साहब क्या ही बताओ, अभी है मेरे पास ये है और ये बहुत ही अच्छी है एंड मेरे लिए रिस्पेक्ट है भाई इसके लिए। इसका कुछ नाम क्या रखे भाई, R15 ठीक है भाई, दूसरा क्या ही नाम रखे। अब आप लोग सबका होता है वो खुशी, किसी का एक यूट्यूबर का जहाँ खुशी नाम है, एक दूसरे का जेरी कुछ ऐसा ऐसे नाम रखे हुए हम भाई, नाम में क्या रखा है भाई, काम बड़ा होना चाहिए नाम तो। कट मार के निकालने में क्या बोलते हैं लोग पता है, ये छपरी, छपरी राइडर, छपरी। अब जो भी बोले भाई मज़ा आता है, हमें मज़ा आता है भाई, पीछे से कोई भी कोई बोले, सामने आकर जिस दिन बोले ना उस दिन बता देंगे भाई छपरी है या क्या है, ठीक है गाइस। पीछे से भाई बोलते हैं, पीछे से तो भाई आप अच्छा करोगे या बुरा, लोग बोलने वाले हैं वो बोलेंगे, चाहे आप कितना भी अच्छा क्यों ना करो। अगर आपने 100 बार अच्छा कर लिया फिर एक बार भाई कुछ ख़राब कर दिया तो ख़राब ही देखेंगे, अच्छा तो कोई नहीं देखेगा, समझ रहे हो। यहाँ पे एक भाई बंद है अपना, कहाँ पे गया, यहाँ पे ही बैठा हुआ है, राहुल है। राहुल ब्रो हैं, गेड़ी मार रहे हैं, गेड़ी मार रहे मुझे, तुम्हे बेगदनी ना है ना, तुम्हारे बिन लगन थी क्या बे, भेगा ज रखड़ो नौखा पड़ता है जल्दी भेज आई थे का मुझे ले आ जो ब्लॉक में आओ हो। ओके भाई, तो यहाँ पे फ्रेंड के पास बैठ लिया और फाइनली मिलते हैं, भाई उसको सुने, मिलते हैं बाद में राहुल भाई। अरे भाई भाई स्कूटी, चलो भाई चलो। ओके गाइस, तो कैसा लगा भाई आज का वीडियो, थोड़ा सा लेट हो गए हम, अभी शाम के 7 बजने वाले हैं एंड भाई फ्रेंड के पास बैठ गए तो टाइम कैसे निकल गया पता ही नहीं चला भाई। ओके तो आज नो वीडियो आपने पूरा करनी चाहिए, आई होप कब तुमने मजा आई हुई, ऐसे मजा आई हुई तो लाइक शेयर एंड सब्सक्राइब करो, एक प्यारी थी कमेंट कर दियो। बाय बाय, मरसू नेक्स्ट मोटो ब्लॉग में।